खोड़ियार धाम प्राण प्रतिष्ठा महोत्सव रकनपुर गाम मां भव्य जलयात्रा निकली। आजे रकनपुर गामे मां खोड़ियार माता प्राण प्रतिष्ठाना बीजा दिवसना पावन प्रसंगे सवारना 11 वागे जलयात्रा नो प्रारंभ। जलयात्रा खोड़ियार माता मंदिर थी निकली समग्र गाम फरी। मोटी संख्या मां महिलाओं अने बाड़कों साथे युवानों जोड़ाया। खोड़ियार माताना जलयात्रा मां मोटी संख्या मां महिलाओं श्रीफळ तेमज करश साथे गामनी प्रदक्षिणा करी परत निज मंदिरे परत फरी। सोच न्यूज रकनपुर। आज रोज रकनपुर गामे खोड़ियार माताना नवीन मंदिरनी प्राण प्रतिष्ठा महोत्सव योजाई रह्यो छे त्यारे आ महोत्सवमां गामना तमाम ज्ञातिना लोकोए पूरेपूरो साथ सहकार आप्यो छे। आ पावन पर्वमां गामथी बहार रहेता अने गामनी तमाम दीकरीओ हाजर रही गामनी शोभा वधारी छे त्यारे तमाम ग्रामजनो हूँ आभार मानुं छुं ए आपणा प्रસંગમાં સૌએ સાથ સહકાર આપ્યો છે એ માટે હું સૌનો આભાર માનું છું। આજ રોજ જે 3-4 દિવસનો ગાંધીનગર જિલ્લાના રકનપુર ગામની અંદર જે આ પ્રસંગ યોજાઈ રહ્યો છે તેની અંદર દરેક સમાજના આગેવાનો તથા ગામના વડીલો તથા સ્વયંસેવકોએ જે આ પ્રસંગને બહુ ઉજ્જવળ બનાવે છે સૌનો આભાર માનીએ છીએ। અને આજે જે નગરયાત્રા જે જલયાત્રાનું પણ સુંદર ભવ્ય આયોજન થયું હતું એની અંદર પણ સૌએ સાથ સહકાર આપ્યો છે। પાર્કિંગ વિભાગવાળા, પાણી વિભાગવાળા, રસોઈ વિભાગના સૌનો જે અમારા સ્વયંસેવકોએ બહુ સરસ અમને સાથ સહકાર મળ્યો છે તે બદલ આભાર। આ 3 દિવસનો જે કાર્યક્રમ યોજાવાનો છે કયા કયા કાર્યક્રમો યોજાવાના છે? આની અંદર પેલું ઉભા રહેજો ગામવાસીઓએ ખૂબ મહેનત કરી છે, બધાએ લાભ લીધો છે, નાના બાળકોથી માંડી અને મોટાઓ સુધી લેડીઝ જેન્ટ્સ બધાએ એટલો મોટા ફાળો એટલો બધો મોટો ભાગ લીધો છે બધાએ અને સ્વયંસેવકોએ ગામના લોકોએ બહુ જ બધી સેવાઓ આપી છે। આ 1 મહિનાથી આ કામ ચાલી રહ્યું છે, દરેકે પોતાને બનતું દરેકે બધું જ કામ કર્યું છે અને આજે અમારો આ મહોત્સવ એટલો ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે કે અમારા ગામના રકનપુરવાસીઓ એટલા ખુશ છે। પહેલા દિવસે અમારા વિષ્ણુભાઈ પટેલ છે જેમણે મંદિરની પ્રતિષ્ઠા ચાલુ કરી તે વિષ્ણુભાઈના ઘેરથી ધામધૂમથી વરઘોડો કાઢ્યો જેમાં સાગર પટેલ આયા અને એમાં મોટી સંખ્યામાં દરેક ભાઈ બહેનોએ લાભ લીધો અને બહુ જ મોટી સંખ્યામાં અમે વરઘોડો કાઢ્યો। ત્યાર પછી અમે ગામમાં આવ્યા, ગામમાં આવીને પણ બધાએ બહુ વરસાદ આવતો હતો જેવા ગામમાં એન્ટર થયા એવા માતાજીએ મહેર કરી અને બધાને અમને પવિત્ર કરી દીધા અને અમે બધાએ આખા ગામમાં પાણી થઈને બધા વરસાદમાં એટલા નાચ્યા એટલા કૂદ્યા કે આખા ગામવાસીઓએ બહુ જ સરસથી પહેલો દિવસ ઉજવ્યો। ત્યારબાદ બધાને આખા ગામમાં જમણવાર, સાંજનો, સવારનો નાસ્તો બધી એટલી સરસ વ્યવસ્થા બધા ગામવાળાએ કરી। બીજે દિવસે અમારા ગામમાં અમારું આ ચાલુ કર્યો હવનનો, હવનમાં બી બધાએ લાભ લીધો, બધા બેઠા અને પછી બીજે દિવસે એ દિવસે સવારે બધાએ શાંતિથી જમ્યા અને સાંજના માહિતભાઈ જે ડાયરો કરવા આવ્યા હતા એમના ડાયરાનો બધાએ ખૂબ લાભ લીધો અને રાત્રે ચા અને નાસ્તો બનાવ્યો એવા ખુશીથી બધાએ કર્યા અને શાંતિથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આખા ગામે એટલો બધો સાથ સહકાર અમારા ગામમાં મળ્યો છે। એકતા એ જે એકતા એટલી બધી દેખાય છે આ વખતે કે અમારું ગામ હર્ષ ઉલ્લાસથી કોઈ માતું નથી અને આજે એ બધું કર્યું છે। આજે 3જો દિવસ છે કે જે આજે જલયાત્રા સવારમાં કાઢી જેમાં જયમિનીબેન લીંબચિયા હાજર રહ્યા અને એમણે બહુ ખૂબ સરસ રીતે અમારો વરઘોડો અમે કાઢ્યો એમાં બધા જ સાથ સહકાર બધા જ ગામના લોકો સાથ સહકાર આપી અને અમે ખૂબ સારી રીતે વરઘોડો માતાજીનો કાઢ્યો જે ખોડિયાર માનો। આજે અમારા ઘર બધા જ વડીલો બાળકોથી માંડી અને વડીલો સુધી એટલા ખુશ છીએ અને એટલા ખુશ ઉલ્લાસથી અમે આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે કે જે કોઈ ગામમાં નહીં થયો હોય એવો અમારા ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે અને હજી ના બી 2 દિવસ બાકી છે એમાં બી અમે એટલા બધા ઉત્સાહથી બધા ભાગ લઈશું આખું ગામ અને પ્રતિષ્ઠા મહોત્સવ અમે સારી રીતે ઉજવીશું। ત્યારબાદ અમારો સ્વામિનારાયણનો બી પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં બી અમે એકતા રાખીને જ અમે પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામિનારાયણનો પણ અમે ઉજવીશું। જય ખોડિયાર માતા કી જય।
હા.